વાલા વિદ્યાર્થી મિત્રો ઓશિયન એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત છઠ્ઠા ધોરણના ગુજરાતી વિષયનું કદમ નંબર ચૌદ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અહીં પ્રશ્ન નંબર એક આપેલો છે ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિના કાવ્યમાંથી શોધીને લખો અહીં કેટલોક આપણને ભાવાર્થ આપેલો છે તેના આધારે કાવ્ય લખવાનું છે તો જોઈએ કાવ્યો ખજૂર ધાણી શ્રીફળ માગે ઉડેરે ગુલાલ મળતા લાગો વધતી આગે ઉડેરે ગુલાલ પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ લખો હોળી તહેવારમાં તમારા ગામ કે શહેરમાં આવતા ઘરૈયાઓ શું શું કરે છે તો તેનો જવાબ આવશે હોળી તહેવારમાં અમારા ગામમાં બધા ઘરૈયાઓ કેસુડાના રંગથી અથવા તૈયાર મળતા રંગોમાં પાણી મેળવી રંગ તૈયાર કરી એકબીજા પર પિચકારીઓ ભરીને ઉડાડે છે અને અબીલ ગુલાલથી પણ હોળીની ઉજવણી કરે છે બીજો સવાલ તમને ગમતો તહેવાર કયો તેની ઉજવણી તમે કઈ રીતે કરો છો તો મને ગમતો તહેવાર દિવાળી અને નવરાત્રિ છે દિવાળીમાં અમે સાંજે ઘરની બહાર દીવડાઓ પ્રગટાવીએ છીએ અને રંગોળીઓ પૂરીએ છીએ અને બધા છોકરાઓ ફટાકડા ફોડીને આનંદ કરે છે અને નવરાત્રિમાં તૈયાર થઈને ગરબા રમવા જઈએ છીએ ત્રીજું કવિતામાં રજૂ થયેલ હોળીનો તહેવારના ઉજવણીની બાબતો સિવાય તમે બીજું શું કરો છો તો તેનો જવાબ આવશે હોળીના દિવસે રાત્રિ દર સમય દરમિયાન અમે ગામના પાદરમાં છાણા અને લાકડાની મદદથી હોળી પ્રગટાવી છીએ જ્યાં હોળીના દર્શન કરવા ગામના બધા જ લોકો આવે છે અને પ્રગટાવેલ હોળીકાના દર્શન કરતા જાય છે અને શ્રીફળ ઘણી સુંદર નાખતા જાય છે સાથે સાથે કપૂર પણ નાખવામાં આવે છે જેથી વાતાવરણ શુદ્ધ રહે ત્રીજું પત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં કેટલાક આપણને પત્ર આપેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તેમાં પહેલું છે પત્ર કોણે અને શા માટે લખ્યો છે જવાબ આવશે પત્ર ઉર્વાગ એમ પુરોહિતે તેના પ્રિય મિત્રો ભવ્યને લખ્યો છે ઘણા સમયથી તેની મિત્રો સાથે વાત ન થઈ હતી તેના મિત્રએ આપેલ મોબાઈલ નંબર પણ બંધ આવતો હતો તેથી પત્ર લખે છે બીજું શાળા બંધ છીએ ત્યારે તમે કેવી રીતે ભણો છો તેનો જવાબ આવશે શાળા બંધ હોવાથી અમે ટેલિવિઝનમાં આવતા સરકાર દ્વારા અભ્યાસને લગતા જે વિડીયો છે તે મોબાઈલમાં અભ્યાસને લગતા વિડીયો અને તે ઓનલાઈન ક્લાસ આવે છે તેમાં દ્વારા વાત ભણીએ છીએ ત્રીજું ઉર્વાંગના પરિવારનો શું વ્યવસાય છે તો જવાબ આવશે ઉર્વાંગના પરિવારનો અભ્યાસ ખેતી છે પછી આગળ છે સાનવી કોની બહેન છે તો જવાબ આવશે સાનવી ઉર્વાંગના મિત્ર ભવ્યની નાની બહેન છે પાંચમો સવાલ ભવ્યના પરિવારમાં કેટલા સભ્યો હશે તો ભવ્યના પરિવારમાં છ સભ્યો હશે તેમાં દાદા દાદી માતા પિતા ભવ્ય અને તેની બહેન પ્રશ્ન નંબર ચાર વાક્યમાં ઘાટા શબ્દમાં ઘાટા કરેલા શબ્દમાંથી વાક્યને યોગ્ય નથી તેવા શબ્દ પર લીટી કરો પેલું વાક્ય મેં અહીં લખેલું છે તેમાંથી તમારે હું સાચું વાક્ય બોલું છું પીવા માટેનું પાણી અહીં મૂકવામાં આવશે બીજું આજદિન પૂરતી રજા છે ત્રીજું સૌને ગમતા નાસ્તાની વ્યવસ્થા પણ કરી છે ભયંકર પૂર સ્થિતિમાં પણ અમે સેવા આપેલી રજાકમાં પરોપકારનો ગુણ છે પ્રશ્ન નંબર પાંચ વંશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું છે શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડી પડતી હતી અને દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો તેમણે દરબારીઓને પૂછ્યું મહેલની પાસેની તળાવમાં રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આ પ્રકારના સોલ્યુશનના વિડીયો તમને મળતા રહે